લંચ ટાઈમ નો બેલ વાગતાની સાથે જ રાજુ અને તેના મિત્ર મેદાન તરફ દોડ્યા. બધા જ પોતાના ભોજનનો ડબ્બો સાથે લઈને આવ્યા હતા. બધા જ મેદાનમાં ગોળાકારમાં બેસી ગયા. પછી પોતાના ડબ્બા ખોલ્યા. રાજુની માતાએ તેને ચણાપુરી અને હલવો ભરી આપ્યો હતો. લતા માછલી અને ભાત લાવી હતી. ટીનાના ડબ્બામાં નૂડલ્સ હતા. રોહનના ડબ્બામાં હતા બ્રેડ અને ઈંડા. વેણુ ઈડલી અને ચટણી લાવ્યો હતો અને રમણદીપ પણ આલુના પરોઠા લાવ્યો હતો માખણની સાથે. બધા જ મિત્રોએ વહેંચીને ખાવાનું ચાલુ કર્યું. રમણદીપ બોલ્યો કે મેં કાલે ગુરુદ્વારામાં લંગરમાં ખાધું હતું. રમણદીપ પંજાબનો છે. ત્યાં દૂધ દહીં માખણ વગેરે એટલે કે દૂધમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ વધારે થાય છે. ત્યાંના લોકો ઘઉં અને ચોખા વધારે ખાય છે. રમણદીપને ખાવામાં છોલે ભટુરે અને લસ્સી વધારે પસંદ છે. ટીના બોલી કે હું જ્યારે દિલ્હી ગઈ હતી ત્યારે ખૂબ જ મોલ જોયા હતા. ત્યાં મેં પિઝા બર્ગર અને પાસ્તા પણ ખાધા હતા. ટીનાની માતાએ તેને સમજાવ્યું કે આ બધું શરીર માટે સારું નથી, પણ ટીનાને ખૂબ જ ગમ્યું હતું. ટીનાની માતાને દિલ્હીની ચાટ ખૂબ જ ગમી હતી. ટીનાએ કહ્યું કે મને નૂડલ્સ વધારે પસંદ છે, માટે હું આજે ટિફિનમાં નૂડલ્સ લાવી છું. રાજુના ઘરમાં રોજ દાળ શાક અને રોટલી બને છે. કોઈક દિવસ ખાસ પ્રસંગ પર તેની માતા મીઠાઈ અને વાનગીઓ બનાવે છે. ગયા મહિને તેના ઘરે દૂરના સંબંધીઓ આવ્યા હતા, જેઓ હોંગકોંગમાં રહે છે. તેમણે કહ્યું કે હોંગકોંગમાં લોકો સાપ અને કીડા પણ ખાય છે. બધા જ બાળકો આ સાંભળીને હેરાન હતા. વેણુ ચેન્નઈનો હતો. તેણે કહ્યું કે ત્યાં ઈડલી વડા ઢોસા સાંભાર અને રસમ સિવાય બીજી ઘણી વાનગીઓ બને છે. તમે બધાએ પોંગલ અને બીસીબેલી ભાતનું નામ સાંભળ્યું છે? પછી લતાએ કહ્યું કે કોલકાતામાં માછલી અને ભાત લોકો શોખથી ખાય છે. કલકત્તાના લોકો મીઠાઈ પણ વધારે પસંદ કરે છે. રસગુલ્લા સંદેશ અને મિષ્ટી દોઈ બધાની પસંદની વાનગી છે. જોયું કેટલા પ્રકારના માણસો અને કેટલા પ્રકારનું ખાવાનું. એક જ ધોરણના બાળકો અલગ અલગ પ્રકારનું ભોજન લાવ્યા હતા. તો વિચારો કે આખા દેશ અને આખા વિશ્વમાં કેટલા પ્રકારનું ભોજન હશે. તમે ખાવાનું ક્યારે ખાવ છો? જ્યારે તમને ભૂખ લાગી હોય. તમને કેવી રીતે ખ્યાલ આવે છે કે તમને ભૂખ લાગી છે? આ વાત તમને તમારું પેટ બતાવે છે. ક્યારેક ક્યારેક ગુડગુડની અવાજ આવે છે. બાળકો જ્યારે તમને ભૂખ લાગી હોય છે ત્યારે તમને ગરમ ગરમ ખાવાનું આપી દેવામાં આવે છે. એવા ઘણા બધા માણસો છે જેમને સારું અને પૌષ્ટિક ખાવાનું મળતું નથી. કોઈક રોટલી મીઠું અથવા તો ભાતથી ચલાવી લે છે. અમુક એવા પણ માણસો છે જેમને ભૂખ્યા પેટ સૂઈ જવું પડે છે. પાછળના એકમમાં તમે છોટું અને મોનું વિશે ભણ્યા હતા, એમના વિશે જ વિચારો. જ્યારે કોઈ કમાણી ન થઈ હોય ત્યારે ચા અને બિસ્કિટથી કામ ચલાવતા હતા અથવા તો ભૂખ્યા પેટે સૂઈ જતા હતા. શું એક જ પરિવારના બધા માણસો એક જ પ્રકારનું ખાવાનું ખાય છે? જરૂરી નથી. ચલો રાજુના ઘરે. રાજુના દાદી નરમ ખાવાનું ખાય છે કારણ કે હવે તેમના દાંત તૂટી રહ્યા છે. રાજુની માતા દાદી માટે ખાસ કરીને ખીચડી દાળ ભાત અને દાળમાં રોટલી પલાળીને તૈયાર રાખે છે. જ્યારે રાજુની બહેન નાની હતી ત્યારે તે ચાવી શકતી ન હતી, માટે માતા તેના માટે દૂધ અને મુલાયમ ખાવાનું તૈયાર રાખતી હતી. રાજુના પિતાને પણ ખાવાનું બનાવવાનો ખૂબ જ શોખ છે. તેઓ રાજુની માતાને રસોઈમાં મદદ કરે છે. રાજુને તેની માતાના હાથનું ખાવાનું ખૂબ જ ગમે છે. કોઈક વાર તો રાજુ જીદ કરે છે કે બહારની વાનગીઓ ખાવી છે, પણ રાજુએ એ સમજવું જરૂરી છે
કે વધતી ઉંમરની સાથે સાથે દાળ, રોટલી, શાકભાજી અને પૌષ્ટિક ખાવાનું જરૂરી છે. આ બાબતનું રાજુની માતા ખૂબ જ ધ્યાન રાખે છે. બાળકો, આ વાતનું ધ્યાન તમારે પણ રાખવાનું છે. બહાર મળતા પકવાન સ્વાદિષ્ટ હોય છે, પણ ઘરના ખોરાક જેટલા પૌષ્ટિક હોતા નથી. આજે આપણે અલગ અલગ પ્રકારના ભોજન વિશે શીખ્યા. ભારત એક મોટો દેશ છે, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી આવેલા માણસો અલગ અલગ જમવાનું પસંદ કરે છે. આપણે એ પણ જાણ્યું કે ભૂખ તો બધાને લાગે છે, પણ પૌષ્ટિક ખોરાક બધાના નસીબમાં હોતો નથી. અંતમાં આપણે જોયું કે એક જ પરિવારના માણસો પોતાની ઉંમર મુજબ અલગ અલગ પ્રકારનું ખાવાનું પસંદ કરતા હોય છે. અત્યારે આ પ્રકરણ પૂરું નથી થયું. આગળના વિડીયોમાં આપણે જાણીશું કે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જમવાનું કેમ હોય છે, તેમજ તેના કારણ શું છે.